શું આપણું મન પોતાને અતિથથી ખાલી કરી શકે ખરું શું આપણું મન જેને વિચાર સ્પર્શ્યો જ નથી તે ક્ષેત્ર કે તે હિસ્સાને અનુભવી શકે ખરું જરાક ઊંડો વિચાર કરો આપણે અત્યાર સુધી વિચારોના ક્ષેત્રમાં જીવ્યા છીએ જ્ઞાનરૂપી ડાપ્પણરૂપી દલીલરૂપી વિચારનું ક્ષેત્ર જેને માનવીય સંઘર્ષો માનવીય પીડા માનવીય ચિંતા માનવીય આશંકા ઘણી નાની મોટી હિંસા વિચારના માધ્યમથી ન મળી હોય એવું કોઈ પાસું છે આપણા જીવનમાં આમાંનું કશું જ સ્પર્શ્યું ન હોય તેવું છે કંઈ આપણા મસ્તિષ્કમાં નથી ને બસ આ જ આપણી ખોજ છે એવું ક્ષેત્ર એવો હિસ્સો કે જેને વિચાર અડ્યો નથી આ શોધ તે ધ્યાન છે શું એવું બની શકે ખરું કે જ્યાં જરૂર નથી ત્યાં વિચારનો અંત જ આવે જ્યાં જરૂર છે ત્યાં તે પૂરતો જ વિચાર આવે આ બેમાંથી કંઈ થઈ શકે અને એવું થાય તો વિચારું છે ક્યારે કે આપણે કેટલું બિનજરૂરી વિચારીએ છીએ અને જરૂર નથી ત્યાંય વિચાર્યા કરીએ છીએ આપણે જીવવાનું ભૂલી વિચારતા થઈ ગયા છીએ આપણે માણસ ઓછા ને વિચારક ઝાઝા થઈ ગયા છીએ આપણે સમજુ ઓછા અને ડાયા વધુ થઈ ગયા છીએ પૂછીએ આપણી જાતને વાત સાચી લાગશે જ્ઞાનની જરૂર છે આપણને જ્ઞાન વગર કશું જ નહીં કરી શકીએ આપણે જ્ઞાન વગર બોલીશું કઈ રીતે લખીશું કઈ રીતે રોજબરોજનું જીવીશું કઈ રીતે જરૂર છે જ્ઞાનની માટે જરૂર છે વિચારની પણ જ્યારે વિચાર આપણી હેસિયત બની જાય વિચાર આપણી ઓળખ બની જાય ત્યારે હું નામનો વિચાર મોટો બની જાય અને જ્ઞાનના કાર્યમાં વિક્ષેપ ઊભો થાય હું કલાકાર છું હું લેખક છું હું રાજકારણી છું હું ઉદ્યોગપતિ છું આ હું છુંની સભાનતા જો મારી હેસિયત બની જાય તો માણસ ખતમ થઈ જાય માણસ છે એટલે હેસિયત છે તેથી ઉલટું સાચું નથી એટલે એમાં પડવા જેવું નથી વિચારની ચેષ્ટાથી સાવજ અસ્પૃશ્ય રહેલા ઇલાકાની શોધ કરવી તે ધ્યાન છે આપણું મન વિચારથી મુક્ત થાય ત્યારે એકાંતનું આગમન થાય કોઈ ઈચ્છા કે કોઈ ચીજ મારા પર હાવી થઈ જાય ત્યારે મારું મૌન મનની જેમ એની પાછળ લાગે ભાગતા ભાગતા મનને મળે છે મારો ભૂતકાળ અને મારું ભવિષ્ય મારું મન એમાં ભટકવા લાગે છે અને હું એકાંત ગુમાવી દઉં છું હું ધ્યાન ખોઈ બેસું છું આ વિચારોના વાવાઝોડામાં અટવાઈ પડું છું અથડાવું છું પછડાઉં છું બોલો મારું રમણીય એકાંત છીનવી લે તેવા વિચારોની જરૂર છે ખરી એક માણસ જાહેર બગીચામાં સૂતો હતો આરામથી ત્યાં એક બીજો સમજુ વિચારશીલ માણસ ત્યાં આવ્યો તેણે પહેલાંને કહ્યું તમે કશો વ્યાયામ કરો વિચાર કરો ધ્યાન કરો હસો કૂદો જીવો આમ પડ્યા છો શું ફેલો માણસ મનમાં મલખ્યો અને એને બે બેફકરાઈથી પૂછ્યું તમે કહો છો એવું બધું કરવાથી મને શું ફાયદો થાય મને એમાં શું મળે કહેવા તો વિચારશીલ ઉત્સાહથી બોલ્યો તમને આનંદ મળે પરમાનંદ મળે પેલો પડખું ફરતા બોલ્યો ભાઈ એ તો મને અત્યારે મળે જ છે વિચાર વગરની દસેક મિનિટ રોજ કાઢવા જેવા છે વિચાર વિનાની પળ એને મનનો ઉપવાસ કહેવાય છે ક્યારેક આવો ઉપવાસ રાખી જોઈએ તો